ગુજરાત માટે એક સારા સમાચાર નર્મદાથી આવી રહ્યા છે. ચાલુ સીઝનમાં સરદાર સરોવર ડેમ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. તમામ વીજ મથકો બંધ કરાતા નર્મદા ડેમની સપાટી વધી છે. સરદાર સરોવર ડેમની જળ સપાટી 138.68 મીટર પર પહોંચી ગઈ છે. આ સીઝનમાં પ્રથમવાર 138.68 મીટર સુધી છલો છલ ડેમ ભરાયો છે. આજે સવારે ડેમના ત્રણ દરવાજા ખોલીને વધામણા કરવામાં આવ્યા. સવારે મુખ્યમંત્રી રૂપાણી પણ વિડીયો કોન્ફરન્સથી વધામણા કરશે. નર્મદા ડેમને છલોછલ ભરી પીએમ મોદીને તેમના જન્મદિવસની ભેટ આપવામાં આવી છે. નર્મદા ડેમના ઉપરવાસમાં 82,184 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઈનો ફરી ચાલુ કરાતા નર્મદા નદીમાં 34,766 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો. નર્મદા ડેમ ચલો ચલ ભરાઈ ગયો છે. વધુ અપડેટ્સ લઈશું. સંવાદદાતા જયેશ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. જયેશ, ગુજરાતી જનતા માટે આ મહત્વના સમાચાર, હાલ ડેમની સપાટી શું છે? ચોક્કસ ફાલ્ગુની, કહી શકાય કે ગુજરાત માટે આજે ખૂબ જ સારા સમાચાર કહી શકાય કે નર્મદા બંધ તેની પૂર્ણ સપાટી આજે બીજી વખત ભરાયો છે. ગત વર્ષે પણ નર્મદા ડેમ 138.68 મીટર પર ભરાયો હતો અને આજે પણ 138.68 મીટર ની ઉપર સપાટી જતા સવારમાં જ ત્રણ દરવાજા ખોલી અને લગભગ 40,000 ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જે 6 ટર્બાઈન બંધ કરવામાં આવ્યા હતા તે 6 ટર્બાઈન પણ ફરી ચાલુ કરવામાં આવ્યા છે અને કેનાલ હેડ પાવર હાઉસના 3 ટર્બાઈન પણ ચાલુ કરવામાં આવ્યા છે. ત્યારે કહી શકાય કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે જન્મદિન છે, એ જન્મદિને ગુજરાત સરકાર દ્વારા આ નર્મદા બંધને છલોછલ કરી અને પ્રધાનમંત્રીને એક ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હોય તેવું વાતાવરણ અહીં તંત્ર દ્વારા ઉભું કરવામાં આવ્યું છે. અને થોડી જ વારમાં હવે સરદાર સરોવર નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તા દ્વારા અહીં વધામણા કરી માં નર્મદાનું પૂજન પણ કરવામાં આવશે. અને આ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે ખાસ છલોછલ નર્મદા બંધ એમને ભેટ આપવામાં આવેલો છે. જી જી જયેશ, આભાર આપનો માહિતી આપવા બદલ. તો નર્મદા ડેમ જે છે બંધ જે છે છલકાઈ ગયો છે. ગુજરાતી જનતા માટે આ ખુશી અને રાહતના સમાચાર અને આ સાથે જ પીએમ મોદીને તેમના જન્મદિવસે ગુજરાતે ભેટ પણ આપી છે.